નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી હું સેજલ ઠાકોર આજે આપણે જોઈશું ધોરણ સાત ઇંગ્લિશ મીડિયમ માટે વિષય છે ગુજરાતી ગુજરાતીમાં આપણે ચેપ્ટર નંબર બાર જેનું નામ છે રાવણનું મિથ્યા ભેમાન એ કાવ્ય ભણવાના છીએ કાવ્યનો પ્રકાર છે કથા કાવ્ય અને કવિ છે એના

ત્રંબક ધનુષ્ય આપેલું હતું એ મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો તેને પોતાના બળનું અભિમાન હતું તે રૂઆબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો એટલે કે ધનુષ્ય રાવણ દબાઈ ગયો તેની ફજેતી વર્ણન છે રાવણનું મિથ્યાભિમાન મિથ્યાભિમાન એટલે કે ખોટું અભિમાન કોનું તો રાવણનું અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ અલિયાજનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ એટલે રાવણ અભિમાન સાથે બોલે છે કોને કહે છે જનકને કહે છે કે અલ્યા જનક તે સી પ્રતિજ્ઞા લીધી છે તે તું આજ મને કે તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વર માળા જનક શું કહે છે વિદેહ એટલે શું તો જનક રાજાનું એક નામ તો જનક રાજા શું કહે છે કે ત્રંબક એટલે કે શિવજીના ધનુષ્યનો નામ જનક રાજા એમ કહે છે કે ત્યારે તરત જ જનક રાજાએ ત્રંબક નામનો ધનુષ્ય રાવણને બતાવ્યું દેખાડ્યું એટલે કે બતાવ્યું તરત જ રાવણને ત્રંબક નામનો ધનુષ્ય બતાવ્યું અને કહ્યું આ ધનુષ્યને જે ઉઠાવે તેને કન્યા એટલે કે સીતા વરમાળા એટલે કે પહેરાવશે જનકે શું કીધું રાવણને કે ત્રંબક નામનો ધનુષ્ય જે ઉપાડશે તેને જ મારી દીકરી સીતા વરમાળા પહેરાવશે એવું સાંભળીને અટ હશે હસ્યો રાવણ રાય કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય હવે રાવણને તો ખૂબ જ અનુ અભિમાન હતું એટલે જનકનું આ વચન સાંભળીને રાજા રાવણ ખૂબ જ હસ્યો કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો ત્યાં આ ધનુષ્યની સિંહ વિષાદ છે એમ કહીને પેલા રાજાએ રાવણે અભિમાન સાથે બોલ્યો કે મેં કૈલાસ પર્વતને હું મેં હલાવી નાખ્યો છે તો આ ધનુષ્યને તો સી વિસાદ છે કંઈ પણ ન કહેવાય મેં અમર બંદી વાન કીધા હું રાવણ બળ્યો સત્ર મેં દેવોને કેદ કર્યા છે અમર બંદી વાન કીધા હું રાવણ બળ્યો સત્ય શું કહે છે કે મેં તો દેવોને પણ કેદ કર્યા છે હું રાવણ જ સાચો બળવાન છું હીરું એવું અભિમાન કરીને જનકને કહે છે કંદુકની પેરે ઉછાળું મેરું ચડ પર્વત પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર કંદુકની પેરે ઉછાળું મેરું એટલે શું

હું પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું બ્રહ્માંડ તો એ બ્રહ્માંડને એટલે કે ગોળ ગોળ બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષની તો સી વિષાત એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ એમ ઘણા વચન બોલી એટલે કે એમ ખૂબ જ મોટી મોટી વાત મૂકીને અભિમાનથી બોલીને પછી રાવણ ઊભો થયો સંભાળીને ધનુષ જાય એટલે પોતાના વસ્ત્રો અને પોતાના ઘરેણા વ્યવસ્થિત કરીને તે ધનુષ્ય તરફ જાય છે ધનુષ ભણી ભણી એટલે કે તરફ ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ ત્યારે એટલે કે રાવણને ધનુષ્ય તરફ જોઈને જતા જોઈને સીતાને ચિંતા થઈ કે રાવણ આ કામ આ કામ એટલે કયું કામ ધનુષ્ય ઉપાડવાનું કામ કરી લેશે એટલે કે રાવણની મોટી મોટી જે અભિમાની વાત હતી એ સાંભળીને સીતા પણ ડરી ગઈ કે રાવણ જો આ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે એને એની સાથે લગ્ન કરવા પડશે એટલા માટે સીતા ગભરાઈ ગઈ પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ તેથી મનમોહક સીતા સીતા શું કહે કરે કરે છે છે શિવ સ્તુતિ સતી ઉમિયા સ્તુતિ શિવ ઉમિયા તણી એટલે કે જે મનમોહક સતી છે એટલે સીતા છે એ કોની સ્તુતિ કરે છે શિવ પાર્વતી ની સ્તુતિ કરવા મંડી પડે છે મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ લાજ એટલે કે હે હરનારા મહાદેવ શંકર મારી મારી રાખજો રાખજો હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ શું પ્રાર્થના છે સીતા કે આજ રાવણ થી આ તમારું ત્રંબક ધનુષ્ય હલવું જોઈએ નહીં એટલે કે જરાક પણ ખસવું જોઈએ નહીં એટલી મારી લાજ રાખજો એમ સીતાના મન તણી ચિંતા જાણી રામને ખબર પડી ગઈ છે કે આ સીતા મનમાં મનમાં શિવજીની સ્તુતિ કરે છે કે આ રાવણથી ધનુષ્ય હલવું જોઈએ નહીં એ વાતની રામને ખબર પડી જાય છે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌર તે તેણે ધનુષ્ય ઉપર વેધક નજર કરી તરત જ ધનુષ્ય ભારે ખમ થઈ ગયું ધનુષ્ય ઉપર દ્રષ્ટિ કરી અને કરી વિકટ ધનુ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે એટલે કે ધનુષ્ય ભારે ખમ થઈ ગયું રાવણે આવી બાથ મારી વીસ કરશો રાવણે આવી બાત કરી એટલે કે ત્યાં રાવણ આવીને પોતાના વીસ હથ હાથથી ધનુષ્યને બાથ ભરી લેહ હાલે નહીં તે ઘણો ભરે તંબક માહ્ય એટલે કે દસ હાથથી જ્યારે રાવણે એને બાથ ભરી પણ ધનુષ્ય હોય પણ હાલ્યું નહીં એટલે કે બળ લગાવ્યો છતાં પણ ધનુષ્ય હાલ્યું નહીં તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શ્યા શિવ ચાપ તદા એટલે ત્યારે આમ શિવ ધનુષ્યનો સ્પર્શ કરતા જ રાવણ ઝંખવાણો પડી ગયો એટલે કે તેજ થઈ ગયો ધનુષ્ય હલાવવા છતાં પણ હાલ્યું નહીં તેથી તેના મનને સંતાપ તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ એટલે કે ધનુષ્યને સ્પર્શતા જ રાવણ નિસ્તેજ થઈ ગયો હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ પરિતાપ એટલે શું સંતાપ મનમાં દુઃખ થયું કે આ દસ દસ હાથના બળથી પણ આ ધનુષ્ય શા માટે હલતું નથી એ વિશેનો એને સંતાપ થવા લાગ્યો પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ પછી શું કરે છે રાવણ એ ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસે છે અધર એટલે કે હોઠ અધર પીસે દંત એટલે કે દાંત થી પોતાનો હોઠ પીસે છે રીસે રક્તલોચન ક્રોધ એટલે કે એની આંખો ક્રોધ થી લાલ ઘૂમ થઈ જાય છે ધનુષ ઉપાડ્યું ઘણું જોર કરીને જોત તે યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન પરસ્વેદ એટલે કે પરસેવાએ રેપઝેપ થઈ ગયો બળવાન રાવણ ધનુષ્ય ઊંચું કર્યું ત્યાં શરીર પરસેવે રેપજેબ થઈ ગયો ઘણો શ્વાસ ચડ્યો સુરને થયું મન ઘણો અભિમાન સુરવીરને ખૂબ શ્વાસ ચડ્યો એટલે કે રાવણ થાકી ગયો પણ પેલું ધનુષ્ય હલ્યું નહીં તેને મનમાં ઘણું અભિમાન અભિમાની રાવણનો પરસેવાએ રેપજેપ થઈ ગયો ઉભો કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય ખૂબ જોર કરીને રાવણે ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું કે તરત જ તે હાથમાંથી સરી પડ્યું કર માહેથી લઠ્યું તદા તવ પડ્યો રાવણ રાય એટલે કે જેવું જેમ તેમ કરીને એ ધનુષ્યને ઊંચું કર્યું ત્યારે એના હાથમાંથી કર એટલે કે હાથમાંથી એ ધનુષ્ય પડ્યું અને રાવણ પણ પડ્યો ત્યાં રાજા રાવણ ભોઈ પર પડ્યો જમીન પર રાજા રાવણ પડી ગયો પૃથ્વી ઉપર પડ્યો દસમુખ થયો પૂર્ણ પ્રહાર દશમુખ વાળો રાવણ પૂરા પછડાટ સાથે ભોઈ ઉપર પડ્યો જમીન પર પડ્યો તેની ઉપર પડ્યો ત્રંબક ચંપાયો તેણી વાર એટલે કે રાવણની ઉપર ધનુષ્ય પડ્યું ને રાવણ તેની નીચે દબાઈ ગયો તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજ તે ઠાર તે ભડાકો એટલે કે જોરથી અવાજ થયો તે ત્યાં પડ્યો ત્યાં ખૂબ જ ધૂળ ઉડી એટલે કે જોરથી રાવણ પણ પડ્યો દસ મુખવાળો અને તેના ઉપર ધનુષ્ય પણ પડ્યું એટલા માટે ત્યાં હું ધૂળ ઉડી નીકળી રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર એટલે તેના તે ખૂબ જ ઘવાયો પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન પોકાર કરતા તે બોલ્યો એટલે કે મોટે મોટેથી તે બોલવા લાગ્યો તમે સુણો સર્વે જન હે સર્વે જનો તમે સાંભળો હું દબાયો છું મને

મને આ ધનુષ્ય નીચેથી જલ્દીથી બહાર કાઢો નહીં તો મારો પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ જો મારો પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર મારશે રાવણ આટલો ઘવાયેલો હોવા છતાં પણ પોતાનું અભિમાન છોડતો નથી કે એ જનકને કહે છે કે તું મને નહીં બચાવે તો ઇન્દ્રજીત અને કુંભકર્ણ આવીને તને મારી નાખશે પૂર ભંગ કરશે અસુર તારું લેશે રાક્ષસો તારા નગરનો નાશ કરશે અને મારું વેર લેશે પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ એમ તે સમયે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર આ રીતે એ વખતે રાવણ ધનુષ્ય નીચે દબાયો અને એને ખૂબ જ દુઃખ થયું પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર પૃથ્વી ઉપર પડ્યો પડ્યો તે રાક્ષસ મુખથી પોકાર કરે છે નિશિચર એટલે શું તો રાક્ષસ અને મુખ થી એ પોકાર કરે છે બૂમો પાડે છે પોકાર કરતો મુખે રાવણ એટલે રાવણ મુખેથી પોકાર કરે છે પીડા પામે તન રે એટલે શરીરમાં અસહ્ય પીડા થાય છે ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે એ વખતે આખી સભા સાંભળે એમ જનક રાય આ વચન બોલે છે હવે કયું વચન બોલે છે આ કાવ્ય અધૂરું છે પરંતુ આ કાવ્યમાં આપણે રાવણની જે અભિમાની વૃત્તિ હોય છે છે અને એ અભિમાન અભિમાન કેવી કેવી રીતે રીતે નષ્ટ થઈ જાય તે બધાની હાજરીમાં બીજા રાજાઓની હાજરીમાં જનકની હાજરીમાં સીતાની હાજરીમાં ચકચુર થઈ જાય છે એ વિશેની વાત આપણને આ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર બારમાં કરવામાં આવી છે તો મિત્રો ચેપ્ટર નંબર બાર અહીં આપણું પૂર્ણ થાય છે અને હું તમને પીડીએફ મોકલીશ જેમાં પેન્સિલથી ટીક કરેલા પ્રશ્નો તમારે લખવાના રહેશે તમારી ગુજરાતીની નોટબુકમાં અને તૈયાર પણ કરવાના રહેશે થેન્ક યુ